સુખી થવું છે, શાંતિ જોઈએ છે, આખા સમાજને સુખી કરવો છે, પણ આપણી પાસે રસ્તો નથી, વેય નથી. કેમ? કારણ કે પાયાના જે પ્રશ્નો છે એની આપણને કોઈ જાણકારી નથી. આજે આપણે થોડી વાર પહેલા ધર્મની વાત કરી. હું તમને એક પ્રશ્ન આપું કે તમે બધા ધર્મની વ્યાખ્યા લખો, એક એક કાગળની અંદર ચિઠ્ઠીમાં લખો, ધર્મ શું છે? અહીંયા તમે જેટલા લોકો બેઠા છો ને તમારા બધાના જવાબ જુદા જુદા હશે ધર્મના વિષયમાં. કેમ? કારણ કે ધર્મને આપણે આપણા મનની અંદર ગઠન કરી લીધું છે કે હું જે માનું છું એ જ ધર્મ છે. આપણી માન્યતા એટલે શું? આપણી ઓથોરિટી શું છે? કઈ નથી. તો ક્રિશ્ચિયન હોય કે મુસલમાન, ક્યારેય પોતાના શાસ્ત્રનો વિરોધ નથી કરતા, ક્યારેય પોતાના ધર્મનો વિરોધ નથી કરતા, અને ક્યારેય પોતાના ધર્મ ગુરુઓનો વિરોધ નથી કરતા. એટલા માટે બે વિશ્વમાં ફેલાયેલા છે. અને આપણું આ જ કામ છે, બીજે આપણું હાલતું નથી તો હાંકવું ક્યાં? તો કે આપણા આપણા માણસ સામે જીગો. હું બહુ એક તાજેતરની અનુભૂતિ કહું. ઘણી વાર અમે પ્રચાર માટે લોકો પાસે જગ્યાઓ માંગતા હોય કે ભાઈ તમારી સોસાયટીની વાડી હોય તો સત્સંગ કરવા માટે આપો, અથવા કોઈ સ્કૂલ હોય તેને કહેતો હોય ભાઈ તમારી જગ્યા છે તો તમે સત્સંગ માટે આપો. લોકો નથી આપતા, વરાછામાં જ નહીં, જ કતારગામમાં તે છે કઈ કે વરાછામાં આવ જ નહીં. તમે વિચાર કરો કે તમે તમારા જ ધર્મના પ્રચાર માટે તમે આ કરવા તૈયાર નથી, ત્યારે તમને ડિસ્ટર્બન્સ લાગે છે, અવાજ થાય, સાઉન્ડ સિસ્ટમ નહીં, પાછા ક્યાંય કમ્પ્લેન કરવા જાય, અંગ્રેજની ઓલાદો હોય એમ પાછા ત્યાં ફોન કરે સરકારને કે ભાઈ અહીંયા બોલું હાલે છે ને માઇક બંધ કરાવો ને અવાજ આવે છે અમને બહુ, કાલનો દેકારો જોઈ લેજો. એમાં ડિસ્ટર્બન્સ નથી, એમ અન્ય કેટલા કેટલા ડિસ્ટર્બન્સો ઊભા છે નહીં, પણ કોઈ ધર્મની વાત આવે તો ન્યા ટાંગ અડાડવા માટે હજારો લોકો આવી જાય છે. કોણ બચાવશે તમને? શું કામ? ફ્યુચરના સમયમાં વરાછાની અંદર માની લો કોઈ જગ્યાએ મસ્જિદનું નિર્માણ થાય અને તમારી સોસાયટીની સામે જ હોય અને એમાં માઇક લાગેલું હોય અને એ સોસાયટીમાં તમે રહેતા હોય, પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પૂછો આપણામાં તેવડ છે એને બંધ કરાવવાની? અને આખા ભારતમાં ક્યાંય થયું હોય તો મને કહો. નથી કરતા, કારણ કે આપણે આપણી કેપેસિટી અને આપણી લિમિટ બહુ સારી રીતે જાણીએ છીએ કે આપણે આપણા ઘરના ઉમરાબારી કંઈ હાલવી એમ નથી, નકર કોક માંગી નાખે આપણે વધારે કંઈક કરવા ગયા હોય. આ હિન્દુઓની મૂર્ખતા છે. એટલે કે કહેવત છે ને, પગ ઉપર કુહાડો મારે. આ તો કુહાડા ઉપર આપણે પગ મારીએ સાથે કરીને. પછી કે છોકરા બગડી ગયા, તમને સત્સંગ નથી પહોંચાતો, તમને ભગવાનનું નામ કીર્તન નથી પહોંચાતું, બરાબર? અને ભવિષ્યની પેઢીઓ તમારે પાછી રાજા રામ જેવી જોતી છે. છોકરો કેવો તો કે સંસ્કારી થવો જોઈએ તરત. હે, છોકરા સંસ્કારી જોઈ છે અને સંસ્કારના જે કેન્દ્રો છે એ નથી કરવા. ક્યાંથી સંસ્કાર આવશે? ઉછી ના આવશે, કોઈ બહારથી લાવીને નાખી જાહે કોઈ? બહુ વિચાર કરવા જેવું છે. આ વાત મેં એટલે કરી કારણ કે આ પાયો છે, આપણે બદલવાની જરૂર અહીંથી છે. આપણે ધર્મને પાલન કરીએ કે ન કરીએ બે નંબરની વાત છે. ધર્મના પ્રચારમાં આપણે કોઈ સહયોગ કરી શકીએ કે ન કરી શકીએ એ બે નંબરની વાત છે. સૌથી પહેલી સેવા હિન્દુત્વની મોટામાં મોટી એ છે કે આપણે પ્રચારને ક્યાંય નડવું નહીં. મોટા મોટી સેવા આ છે. હા, કારણ કે તમે નથી કરતા પણ જે કરવા વાળા છે તો કરી રહ્યા છે ને, એને નડીએ નહીં ને, એ જ આ સનાતન ધર્મની મોટી સેવા રહેશે. બાકી તો આપણું ભવિષ્ય આપણે જ નક્કી કરશું. તમે વિચારો કે સત્સંગ નહીં થવા દેવા, એના કઈ કઈ માનસિકતાને માનવી આપણે? ભગવાનની દયાથી આપણને કંઈક પ્રાપ્ત થયું છે, ભાગ્યના બળે કંઈક સંપત્તિ મળી છે, અને એનો ઉપયોગ જો ભગવાનની સેવામાં થતો હોય તો આનાથી હારામાં હારું બીજું કામ શું હોય છે? અને એ ભગવાનને છોડી અને આપણે આ જે માયાનું જે ચિત્રણ કર્યું છે આટલું મોટું,
આખો સમાજ જે દુખી થઈ રહ્યો છે ને આના કારણે થઈ રહ્યો છે. આ સત્સંગ વયા ગયા બધા, એટલે કઈક પાંચ હારી વાતો થતી હોય ને આવી જગ્યાઓ જ નથી રહેવા દીધી આપણે. વાડી તો કે સત્સંગ માટે નહીં દેવાની, લગ્ન વાળાના પતિ હું, એ તો ફિલ્મી ગીતો જ વગાડે છે. એ કઈ રામ નામ લે ને, એ ભજન કરવાના ક્યારે નહીં. નવરાત્રી વાળાના પતિ શું કરશે ને, એ તો. અને આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જે છે ને આખા સમાજને અધોગતિમાં લઈ જઈ રહ્યું છે, આખા સમાજને. એટલા માટે આપણું પદ પોઝિશન સ્થિતિ ગમે એ હોય, અધ્યાત્મ બાજુ જો ન વળ્યા સુખ નહીં આવે ક્યારે.